આ એવો પ્રથમ રાજા હતો કે જેણે દરેક નદીઓ ઉપર, એટલે પાંચે પાંચ નદીઓ પર, કાશ્મીરની જે મુખ્ય પાંચ નદીઓ છે એ પાંચે પાંચ નદીઓ પર પ્રથમ વખત બંધ બાંધેલો. નમસ્કાર, હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર. ફરીથી એક વખત આપની સમક્ષ કાશ્મીરનો સનાતન ઇતિહાસ લઈને ઉપસ્થિત થયો છું. ગયા ભાગની અંદર આપણે કાશ્મીરના રાજાઓ એના વિશે શરૂઆત કરેલી હતી. આજે એનો જ આપણે બીજો ભાગ આગળ વધારીએ છીએ. ગયે વખતે આપણે જે વાતો કરેલી હતી તે વાતોથી જ આપણે આજે ફરી શરૂઆત જો કરીએ તો ગોનંદા ડાયનેસ્ટીથી આપણે ગયે વખતે વાત શરૂ કરી દીધી, અને ગોનંદા ડાયનેસ્ટી ત્રીજી વખતે પાછી શાસનની અંદર કશ્મીરની અંદર આવેલી હતી, ઈસા પૂર્વ 448ની અંદર. આ અશોક કે જેને ધર્મ અશોકના નામથી પણ ઓળખવામાં આવતા હતા, અને તે અશોક દ્વારા આ ડાયનેસ્ટીની સ્થાપના ફરીથી કરવામાં આવેલી હતી. પરંતુ જેમ મેં ગયા વખતે કહ્યું તે પ્રમાણે કે આ અશોક કે ધર્મ અશોક તે એનું રાજ્ય મ્લેચ્છની સામે ફરીથી હારી ગયેલો હતો. પરંતુ ત્યાર પછી અને એ જંગલની અંદર જતો રહેલો હતો, પરંતુ એણે આ રાજ્ય સ્થાપ્યું અને હાર્યો. ત્યારબાદ તેનો જે પુત્ર હતો જેનું નામ જુલેકા હતું તેણે આ ફરીથી મેળવેલું હતું. ઈસવીસન પૂર્વે 1400ની અંદર જુલેઉકા જેણે આ શાસન પાછું મેળવ્યું અને ત્યારબાદ જુલેઉકા પાછો શાસક બન્યો. પરંતુ એ પહેલા ધર્માશોક કે અશોક તેણે શ્રીનગરની સ્થાપના કરેલી હતી, અને જે પાછળથી કાશ્મીરનું પાટનગર બન્યું. અને તે એક ગોનંદા ડાયનેસ્ટીનો પણ રાજા, ત્રીજી વખત એ શાસક બન્યો ત્યારે તેણે ઘણા બધા છૂટછાટો અને ઘણું બધું લોકોને લિબરલ બનાવેલા હતા. એણે એ વખતે જે બૌદ્ધ મોન્ક કે જે લોકો એ વખતે ત્યાં આગળ એક એક જાતના જે જોર જબરજસ્તી કે એ રીતના જે વર્તન કરતા હતા તે લોકોને તેણે અલગ કરેલા હતા, અને શ્રીનગર એમનાથી અલગ શ્રીનગરનું બાંધકામ કરાવેલું હતું. અને આ શ્રીનગરની અંદર તેણે લગભગ લગભગ 96 લાખ મકાનો એ વખતે બાંધકામ કરાવીને આ શહેર બનાવેલું હતું, અને શહેરની સ્થાપના કરેલી હતી, અને આ ખૂબ જ ધનવાન શહેરની તેણે સ્થાપના કરેલી હતી. ત્યારબાદ જુલેકા કે જે ઈસા પૂર્વ 1400ની અંદર ફરીથી મ્લેચ્છને હરાવીને રાજા બન્યો, અને તેણે ફરીથી ગોનંદા ડાયનેસ્ટી ચોથી વખત એણે ફરીથી એને સ્થાપ્યું, તો તે ત્યારબાદ ઈસા પૂર્વ 1344 સુધી એટલે 56 વર્ષ સુધી તેણે શાસક રહ્યો. આ દરમિયાન આ એવો પ્રથમ રાજા હતો કે જેણે દરેક નદીઓ ઉપર, એટલે પાંચે પાંચ નદીઓ પર, કાશ્મીરની જે મુખ્ય પાંચ નદીઓ છે એ પાંચે પાંચ નદીઓ પર પ્રથમ વખત બંધ બાંધેલો અને પુલ બાંધેલો. અને પુલ બાંધીને તે આ પહેલા જેટલા પણ રાજાઓ કે જે રાહદારીઓ હતા તે લોકો બોટમાં બેસીને નદી ક્રોસ કરતા હતા, તેની જગ્યાએ પ્રથમ વખત આણે તેની ઉપર પુલ બાંધ્યો, અને એ પુલ બાંધીને તે એની ઉપરથી પસાર થતો હતો. આ એવો પ્રથમ કિસ્સો છે ભારતના ઇતિહાસની અંદર કે નદીઓ ઉપર એ વખતે પુલ બાંધવામાં આવ્યો હોય. રામાયણ મહાભારતના સમયકાળ પછી ઇતિહાસનો આ એવો પહેલો કિસ્સો છે કે કોઈ રાજા દ્વારા પુલ બાંધવામાં આવ્યો હોય નદીઓ ઉપર. ત્યારબાદ દામોદર બે તેનો સમય હતો ઈસા પૂર્વ 1344 થી ઈસા પૂર્વ 1294. દામોદર બે એને એ વખતે જે શાસક તરીકે હતો, ત્યારબાદ ઈસા પૂર્વ 1294 થી લઈને ઈસા પૂર્વ 1234 સુધીમાં કનિષ્ક રાજાઓ જેની અંદર હુસકા, જુસ્કા અને કનિષ્કા આ ત્રણ રાજાઓ મિલીજુલી સરકાર હતી, અને આ ત્રણ રાજાઓ ત્રણ શાસક થઈ ગયા જેમનો સમય ઈસા પૂર્વ 1294 થી લઈને 1234 આ કુશાન ડાયનેસ્ટીમાં આ લોકો હતા. અને એ વખતે ચોથી બુદ્ધ કાઉન્સિલ સરસ્વતી વદા ટ્રેડિશન્સની અંદર, અને જેમાં 500 બૌદ્ધ સાધુઓ ભેગા થયેલા હતા, અને આ સાધુઓ એ વખતે હરવાના રૂલની અંદર ભેગા થયેલા હતા. આ જે સભા ભરાયેલી હતી તે હવિષ્ક એટલે આજના ઔશ્કર કે જે બડગામ જુસ્કા નજીક છે ત્યાં આગળ આ સભા ભરાઈ હતી. ત્યારબાદ અભિમન્યુ એક સ્વાયત્ત રાજા બન્યો હતો,
તેનો સમય હતો ઈસાપૂર્વ 1234 થી 1182, પરંતુ ફરીથી અને હરાવીને ગોનંદા ત્રી, અભિમન્યુને હરાવીને ગોનંદા ત્રી ઈસાપૂર્વ 1182 થી લઈને 1147 ઈસાપૂર્વની અંદર ફરીથી રાજા ગોનંદા ડાયનેસ્ટીનો ફરીથી અને શાસક થયો. આને પણ ત્રીજી વખતની સ્થાપના કહેવાય છે, કારણ કે જુલેકા એ કન્ટિન્યુટીની અંદર તેના પિતા પછી કન્ટિન્યુટીમાં હતો, એટલે આ ત્રીજી વખતની ડાયનેસ્ટી ગોનંદા ડાયનેસ્ટી ત્રીજી વખત શાસનમાં આવી. અને આ ડાયનેસ્ટીએ ત્યારબાદ 910 વર્ષ સુધી રાજ કર્યું આ કાશ્મીર ઉપર, જેની અંદર વિભીષણ, જેનો સમયગાળો ઈસાપૂર્વ 1147 થી 1092 છ મહિના સુધીનો હતો, ત્યારબાદ ઇન્દ્રજીત, જે 1092 ઈસાપૂર્વના છ મહિના બાદ થી લઈને ઈસાપૂર્વ 1057 સુધી હતો, ત્યારબાદ રાવણ ઈસાપૂર્વ 1057 થી ઈસાપૂર્વ 1027. જુઓ તો તમને આ બધા રામાયણ સમયના જ બધા રાજાઓના નામ દેખાય છે, વિભીષણ, ઇન્દ્રજીત, રાવણ. ત્યારબાદ વિભીષણ 2 ઈસાપૂર્વ 1027 થી લઈને ઈસાપૂર્વ 991ના છ મહિના સુધી હતો, ત્યારબાદ કિન્નર, કે જેને નારા તરીકે પણ ઓળખવામાં આવતો, નારા 1 તરીકે પણ ઓળખાયો છે, અને જેનો સમયગાળો હતો ઈસાપૂર્વ 991ના છ મહિના બાદથી ઈસાપૂર્વ 952 સુધીનો. તેણે ઘણા બધા બુદ્ધ મોનેસ્ટરીઝ જે હતી કાશ્મીરની અંદર તેને બાળી નાખેલી અને તેનો ડિસ્ટ્રોય કરેલો હતો. ત્યારબાદ આના પછી સિદ્ધ, જે ઈસાપૂર્વ 952 થી ઈસાપૂર્વ 892માં હતો, ઉત્પલક્ષ ઈસાપૂર્વ 892 થી ઈસાપૂર્વ 861ના છ મહિના સુધી હતો, ત્યારબાદ હિરણ્યાક્ષ ઈસાપૂર્વ 861ના છ મહિના બાદથી ઈસાપૂર્વ 824 સુધી, ત્યાર પછી હિરણ્યકુલ ઈસાપૂર્વ 824 થી લઈને ઈસાપૂર્વ 764, પછી વશુકુલ જે ઈસાપૂર્વ 764 થી ઈસાપૂર્વ 704, એટલે કે 60 વર્ષનો શાસનગાળો હતો. ત્યારબાદ જે આવ્યો તે મિહિરકુલ, મિહિરકુલ ઈસાપૂર્વ 704 થી ઈસાપૂર્વ 634 સુધી શાસક બન્યો. આ મિહિરકુલ એ જ રાજા છે જેને લોકોએ કે ઇતિહાસે કે ઇતિહાસકારોએ રોંગલી આઈડેન્ટિફાઈ કરેલો છે, અને તેને એવી રીતના ઓળખવામાં આવ્યો છે કે જે હુના કિંગ, હુનાન કિંગ તરીકે કે હુના કિંગ તરીકે તેની ઓળખાણ હતી. તેણે એક ગંધાર કન્યા, ગંધારના જે રાજા હતા તેની કન્યા કલ્યાણવતી, એની સાથે યુદ્ધ કર્યું. હવે આ યુદ્ધની વાર્તા એવી હતી કે તેના પિતા વસુકુલ, કે જે ગંધારના રાજા હતા, તેની સાથે આ મિહિરકુલાનું યુદ્ધ થયેલું હતું, અને એ મિહિરકુલાએ તેને ઘાયલ કરીને કેદ કરેલો હતો, અને તેની પુત્રી કલ્યાણવતી સાથે લગ્ન કર્યું. પરંતુ લગ્નના 10 જ દિવસની અંદર આ કલ્યાણવતીના પિતા એટલે કે વસુકુલ, જે ગંધારના રાજા હતા, તે મૃત્યુ પામેલા હતા. મિહિરકુલ એણે ત્યારબાદ શ્રીલંકા, એટલે કે એ વખતે એને સિંહલ કિંગડમ તરીકે ઓળખાતું હતું, એની ઉપર પણ આક્રમણ કર્યું અને ત્યાં પણ જીત મેળવેલી હતી. અને રસ્તાની અંદર આવતા કન્નડા દ્રવિડિયન કિંગ જે હતા તે લોકોને પણ તે હરાવેલા હતા. અને આ દરમિયાન તેણે આ એ પોતે એવું કહેવાય છે કે બુદ્ધિસ્ટોના ખૂનની અંદર, કે બુદ્ધિસ્ટ ધર્મ સંપ્રદાય જે ધર્મ હતો, મેક્સિમમ બુદ્ધિસ્ટોને મારવામાં આ વ્યક્તિ સૌથી આગળ હતો, અને બુદ્ધિસ્ટોને મારીને તેણે આ જગ્યાએ બૌદ્ધ ધર્મમાંથી ફરીથી પુનઃ આદિ શંકરાચાર્ય પહેલા 200 વર્ષ પહેલા સનાતન ધર્મને પુનઃ પ્રસ્થાપિત કાશ્મીરની અંદર પુનઃ પ્રસ્થાપિત કરેલો હતો. કાશ્મીરની અંદર જે બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો હતો તેની જગ્યાએ તેણે ઓરિજિનલ શૈવિઝમ અને ઓરિજિનલ સનાતન ધર્મની પુનઃ સ્થાપના આદિ શંકરાચાર્યના 200 વર્ષ પહેલા કરેલી હતી. ત્યારબાદ તેણે મગધના આંધ્ર કિંગ જે હતા તેમને તે કે એ સિવાય કંદસ્તંભિન કે લંબોદર, આ બધા જે રાજાઓ હતા ઉત્તરના રાજાઓ, તેમની સાથે પણ તેણે એવી રીતનો વ્યવહાર રાખેલો હતો કે આ લોકો પણ તેની ઉપર આક્રમણ કરતા ગભરાતા હતા. અને છેલ્લે આ મિહિરકુલાએ આત્મહત્યા કરીને પોતાનું જીવન આપેલું હતું. અને ત્યારબાદ અહીંયાનો રાજા, એનો પુત્ર બકા કરીને તેનો પુત્ર હતો, તે રાજા બન્યો. તેનો શાસન સમય ઈસાપૂર્વ 634 થી 594 હતો. ત્યારબાદ શીતિન મંદના, જે ઈસાપૂર્વ 594 થી ઈસાપૂર્વ 564 સુધી હતો. ત્યારબાદ વાસુનમદના, જે એક કવિ હતા, તે ઈસાપૂર્વ 564 થી 512
समय दरमियान शासक हता अने वासुंबदनाए ए वखते समरशास्त्र नामनी ग्रंथनी रचना करेली हती। त्यारबाद नरा बे तेनो समयगाळो ईसा पूर्व 512 थी 477 ईसा पूर्व, अक्ष 477 थी 470 ईसा पूर्व, गोपादित्य ईसा पूर्व 417 थी 357 ईसा पूर्वनी अंदर तो आ गोपादित्य आदि शंकराचार्य मंदिर नी स्थापना ईस्वीसन पूर्वे 367 थी लईने 366 नी वच्चे करेली हती। अने आ जे राज्यनी आ जे मंदिर नी स्थापना करेली हती आ मंदिर ते बीजू कोई मंदिर नहीं पण तो आपणे आगळ आ 15મા राजा संधिमाने जे जेतेश्वर मंदिर नी स्थापना करेली हती अने जे टेकरा उपर तेनी स्थापना करेली हती ते टेकरा ने त्यार बाद शंकराचार्य नगर के शंकराचार्य टेकरो एवी रीतना नाम आपवामां आवेलुं हतुं अने आज मंदिर ने तेमणे शंकराचार्य मंदिर तरीके पुनः प्रस्थापित करेलुं हतुं। अफसोसनी वात ए छे के आजे आ जे मंदिर जे टेकरा उपर छे ते टेकरानुं नाम तख्ते सुलेमान एवी रीतना एक मुस्लिम नामकरण थई गयुं छे जे पाछळथी जे अफगानी शासकों के मुस्लिम शासकों आव्या तेमना द्वारा आ मंदिरनुं के आ स्थाननुं नाम बदलवामां आवेलुं हतुं। ફરીથી જો આપણે આગળ વધીએ તો ગોપાલાદિત્ય તેણે આ મંદિરની સ્થાપના કરેલી હતી અને આ સિવાય તેણે અન્ય એક મંદિર કે અગ્રહારમ આ બધાની એણે સ્થાપનાઓ કરેલી હતી। ત્યારબાદ ગોકર્ણ નામનો જે રાજા થયો તે ઈસા પૂર્વ 357 થી 322 ઈસા પૂર્વ જેણે પરિહાસપુર નામના સ્થાનની રચના કરી અને જે પાછળથી કાશ્મીરનું કેપિટલ બનેલું હતું। ત્યારબાદ કન્હિલા અથવા તો જેને નરેન્દ્રાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તેનો સમયગાળો ઈસા પૂર્વ 322 થી ઈસા પૂર્વ 285 નો હતો। ત્યારબાદ અંધ યુધિષ્ઠિર રાજા બન્યો તેનો સમયગાળો ઈસા પૂર્વ 285 થી ઈસા પૂર્વ 272 નો હતો। આ અંધ યુધિષ્ઠિર એમ કોઈ અંધ રાજા નહીં હતો પરંતુ તેની આંખો ખૂબ જ નાની હોવાને કારણે તેને અંધ યુધિષ્ઠિર નામ આપવામાં આવ્યું હતું। આ અંધ યુધિષ્ઠિર પછી તમે જો જોવા જાઓ તો 74મો કાશ્મીરનો જે રાજા બન્યો તે આદિત્ય ડાયનેસ્ટીનો સ્થાપક બન્યો પ્રતાપાદિત્ય અને આ પ્રતાપાદિત્ય જે હતો તેના વિશે રાજતરંગિણીની અંદર એવું લખવામાં આવેલું છે કે તે વિક્રમાદિત્યનો રિલેટિવ કે સંબંધી હતો એવો એની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે અને તે વિક્રમાદિત્ય દ્વારા એને શાસન માટે આ જગ્યાએ લાવવામાં આવ્યો અને વિક્રમાદિત્યએ ત્યારબાદ અંધ યુધિષ્ઠિરને હરાવીને આ જગ્યા મેળવેલી હતી અને પ્રતાપાદિત્યને અહીંયાનો મિનિસ્ટર બનાવેલો હતો। પરંતુ આ એક અલગ અંતર દૂરના અંતરે આવેલું રાજ્ય હોવાથી તેને અહીંયાનું શાસન પ્રતાપાદિત્યને વિક્રમાદિત્યએ સોંપેલું હતું અને તેણે એ કાશ્મીરનો 74મો રાજા બન્યો અને તેનો શાસનગાળો જે હતો તે ઈસા પૂર્વ 272 થી લઈને ઈસા પૂર્વ 240નો છે। અહીંયા આપણે જે વિક્રમાદિત્યની વાત કરીએ છીએ તે જો હું ફરીથી તમને કહું તો એ ઉજ્જૈનનો જે શ્રી હર્ષ વિક્રમાદિત્ય હતો તેના વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ। ત્યારબાદ કલહણ એવું કહે છે કે આ જે વિક્રમાદિત્ય હતો તે પ્રતાપાદિત્યનો જે સગો હતો તે સાકરીનો વિક્રમાદિત્ય કે જેના ઉપરથી આજે વિક્રમ સંવતની આપણે સ્થાપના કરેલી છે જે ઈસા પૂર્વ 57 ની અંદર હતો તે સાકરી વિક્રમાદિત્ય નહીં પરંતુ શ્રી હર્ષ વિક્રમાદિત્ય હતો તેવો ઉલ્લેખ એટલે વિક્રમાદિત્ય પણ અલગ અલગ થયા તેની અંદર આ શ્રી હર્ષ વિક્રમાદિત્ય જે હતો તેનો સંબંધી પ્રતાપાદિત્ય હતો અને આ આદિત્ય વંશજોની અહીંયાથી સ્થાપના થઈ એટલે આ ડાયનેસ્ટી ત્યારબાદ પ્રતાપાદિત્ય ડાયનેસ્ટી કે આદિત્ય ડાયનેસ્ટીના નામથી ઓળખાઈ અને જેનું શાસન 192 વર્ષ ચાલુ અને જેની અંદર 6 રાજાઓ ત્યાર પછી રાજ કરતા હતા। આ પ્રતાપાદિત્ય એ વખતે ઉંમરમાં ઘણા યંગ હતા અને તેમને એ વખતે એક વ્યાસ વૈશ્ય બિઝનેસમેન વૈશ્ય વેપારી જલૌકાસા કરીને જે એક વૈષ્ણવ વેપારી હતો તે એને આ શાસનની અંદર મદદ કરતો હતો અને તેની પત્ની રૂપલતા તેની સાથે પ્રતાપાદિત્યને પ્રેમ થઈ ગયો હતો। પણ જલૌકાસુએ ત્યારબાદ કાશ્મીરની અંદર રોહતકથી એ આવેલો હતો અને હરિયાણા રોહતક એટલે આજનું હરિયાણા ત્યાંથી આવેલો હતો તેણે આ રાજ્યને ચલાવવા માટે ઘણું બધું જે ડોનેશન આપ્યું ને
પ્રતાપાદિત્યનો મિત્ર સારો એક મિત્ર બની ગયેલો હતો તેને કારણે, અને યુદ્ધની અંદર પણ એને પ્રતાપાદિત્યને ઘણી બધી જગ્યાએ મદદ કરેલી હોવાથી પ્રતાપાદિત્ય ત્યારબાદ એની સાથે સંધિ કરી અને રૂપલતાને છોડીને તેની રૂપલતાની જે ટ્વીન સિસ્ટર હતી જોડિયા બહેન તેની સાથે લગ્ન કર્યા અને તેનાથી તેને એક પુત્ર થયો. તે પુત્રનું નામ તેણે તેના મિત્રના નામ ઉપરથી જ એ જ નામ જલૌકસા આપ્યું અને એ જલૌકસા ત્યારબાદ આ શાસનનો 75મો રાજા બન્યો, જેનો સમયગાળો ઈસાપૂર્વ 240-208 હતો. ત્યારબાદ તંજીના કરીને રાજા બન્યો, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 208થી લઈને ઈસા પૂર્વે 172 હતો. ત્યારબાદ વિજયા ઈસા પૂર્વે 172-164, જયેન્દ્ર ઈસા પૂર્વે 164-127, સંધિમતી ઈસા પૂર્વે 127-80. સંધિમતી એ જયેન્દ્રનો મિનિસ્ટર હતો, જયેન્દ્રનો મંત્રી હતો. જે 78મો રાજા જયેન્દ્ર હતો તેનો એ મંત્રી હતો અને એ સારો એક જ્યોતિષ પણ હતો. જેણે જયેન્દ્રને એવું કહેલું હતું કે તે કોઈ પણ વંશજ વગર મૃત્યુ પામશે અને તેને એમાંથી બચવા માટે તેણે જયેન્દ્રને સંધિમતીએ કેદ કરેલો હતો અને જેલની અંદર જ ત્યારબાદ તેનું મૃત્યુ પામ્યું. પરંતુ આ ત્યારબાદ સંધિમતી એણે તેની બોડીને કોઈ એક જગ્યાએ આયર્નના રોડની અંદર બાંધીને કે એવી રીતના એણે તેને ત્યાં જ દફનાવી દીધેલો હતો અને ત્યારબાદ સંધિમતી પોતે મિનિસ્ટરમાંથી ત્યાં આગળ રાજા બનેલો હતો. એ જ વખતે જયેન્દ્રની જે સ્ટેપ સિસ્ટર એટલે કે સાવકી બહેન હતી જેનું નામ કલહારા મલિકા હતું, તેણે જયેન્દ્રને મારવા માટે પ્રયત્ન કર્યો પણ જયેન્દ્રના જે બીજા જે બોડીગાર્ડ હતા સંધિમતીના જે બીજા બોડીગાર્ડ હતા તે બોડીગાર્ડે કે તે અંગરક્ષકોએ સંધિમતીને બચાવી લીધો અને ફરીથી તેને સાજો કરી અને ફરીથી રાજા બનાવ્યો અને જેણે કલહારા મલિકાને મારી નાખી હતી. આ જ કલહારા મલિકા પહેલા જયેન્દ્રના એક બીજી જે સ્ટેપ સિસ્ટર કે સાવકી બહેન હતી તે ભારતીય ઇતિહાસની અંદર પ્રથમ સ્ત્રી અંગરક્ષક તરીકે તેણે નામ મેળવેલું હતું, જેનું નામ હતું દિલહારા અને તે આ જયેન્દ્રની સાવકી બહેન હતી અને ત્યારબાદ એ જ સાવકી બહેન એ સંધિમતીની પણ અંગરક્ષક બની હતી. એટલે આ અંગરક્ષક તરીકે ભારતના ઇતિહાસની અંદર પ્રથમ કિસ્સો કે એક સ્ત્રી અંગરક્ષક તરીકેનો પ્રથમ કિસ્સો વિશ્વની અંદર કદાચ આ પ્રથમ કિસ્સો નોંધાયેલો હતો. અને સંધિમતી ત્યાર પછી અનફિટ રૂલર તરીકે પ્રૂવ થયેલા હતા, એ સારા એ નહીં હતા. એટલે તેમણે એમના રાજ્યને અલગ અલગ ઋષિઓ કે જે કે સાધુઓને સોંપી અને એ પોતે ફોરેસ્ટની અંદર કે રાજ્ય જંગલની અંદર રહેતા હતા, માટે જ એમને આર્ય રાજા એટલે કે આ એમણે પાછી ઋષિ પરંપરા શાસનની અંદર પ્રજાપતિઓ વખતે જે પરંપરા હતી તે પરંપરાને ફરીથી એણે સ્થાપિત કરી, તેથી તેને આર્ય રાજા તરીકે પણ ઓળખવામાં આવેલો હતો. અને ત્યારબાદ ફરીથી તેનો જે મિનિસ્ટર હતો જેનું નામ મેઘવાહન હતો અને જે આપણે જોઈએ તો યુધિષ્ઠિર વંશજના કે અંધ યુધિષ્ઠિરનો જે વંશજ છે તેના દ્વારા તેનો વંશજ હતો, અંધ યુધિષ્ઠિરનો વંશજ હતો. એ અંધ યુધિષ્ઠિરના વંશજ તરીકે ફરીથી તેને આ રાજા બન્યો. એટલે આ મેઘવાહન ઈસાપૂર્વ 80થી લઈને ઈસાપૂર્વ 46 સુધી શાસન કર્યું. ત્યારબાદ પ્રવર સેના કે શ્રેષ્ઠ સેના કે જેને તુંજીના તરીકે પણ ઓળખવામાં આવ્યો, તે ઈસાપૂર્વ 46થી લઈને ઈસાપૂર્વ 16 સુધીનો રાજા હતો. ત્યારબાદ હિરણ્યા ઈસાપૂર્વ 16થી લઈને 14મી સદી સુધીનો રાજા બન્યો. આ હિરણ્યા કોઈ પણ પુત્ર વગર ફરીથી મૃત્યુ પામ્યો અને તેનો બ્રધર હતો ટોરમાના. હવે હિરણ્યા અને ટોરામા એ બંને જોડિયા ભાઈઓ હતા અને ટ્વીન ટેલિપથીથી જોડાયેલા હતા. ટ્વીન ટેલિપથી એટલે એ રીતનું એ લોકોનું બોડી સ્ટ્રક્ચર હતું કે એકને ઘા થાય તો તેની અસર બીજાના શરીર ઉપર દેખાય, એકનું મૃત્યુ થાય તો બીજાનું પણ મૃત્યુ થાય. એટલે આ બંને ભાઈઓ એક વર્ષ વારાફરતી શાસક બન્યા અને ફાધર જે હતા પ્રવરસેના તેમણે બંને ભાઈઓને ત્યાર પછી રાજા બનાવ્યા અને તે રાજાઓ વારાફરતી દર વર્ષને અંતે બદલાતા હતા. ટોરામાને ત્યાર પછી વારંવાર આની અંદર
તોરામાં જે હતો તેણે પોતાનો આર્કિયોલોજીકલ સિક્કાઓ પણ એને બહાર પાડેલા હતા, તેણે પોતાના નામના ટંકશાળ પણ બહાર બનાવેલી હતી અને પોતાના નામના સિક્કાઓ જે આપણને આર્કિયોલોજીસ્ટને આજની તારીખે મળેલા હતા. હિરણ્ય પ્રથમ વખત રાજા બન્યો ત્યાર પછી બીજા વર્ષે આ ટોરામાના રાજા બન્યો, અને ટોરામા રાજા બન્યો ત્યારે તેણે તેના જે મોટો તેનો જે ભાઈ છે જોડિયાભાઈ હિરણ્યા તેને જેલમાં કેદ કર્યો, અને આ ટોરમાનાની જે વાઇફ હતી અંજના જે એ વખતે પ્રેગ્નન્ટ હતી તે ભાગી ગઈ, અને તેણે એસ્ટ્રોલોજર એક જે જ્યોતિષ હતા તેની સાથે આગળ પછી રિલેશનમાં બંધાયેલી હતી. પરંતુ તેને એટલી ખબર પડેલી હતી કે આ જે વંશજ જે છે તે વંશજ એ આગળ વધશે નહીં એવું આ એસ્ટ્રોલોજરે વાત કરેલી હતી, અને એ એસ્ટ્રોલોજરનું નામ હતું પ્રવરેસા. પ્રવરેસાની મદદથી અને તેની સાથે આ રાણી જે ટોરામાનાની વાઇફ હતી તે ભાગી ગયેલી હતી. હિરણ્યને ટોરામાનાએ મારી નહીં નાખેલો હતો કારણ કે તે જાણતો હતો કે જો હીરામાના મરી જશે તો પોતે પણ મૃત્યુ પામશે, પરંતુ થોડા સમય પછી ટોરામાના એણે જે હિરણ્યને કેદ કરેલો હતો અને તે એણે એની વાઇફને પણ કેદ કરેલી હતી, તે લોકો આ અંજના સાથે ભાગવામાં સફળ થયા, અને ત્યારબાદ અંજનાએ એક પુત્રને જન્મ આપેલો હતો જે પુત્રનું નામ હતું પ્રવરસેના. એ પ્રવરસેના બે તરીકે ઓળખાયો કારણ કે આ પુત્ર જે હતો તે એસ્ટ્રોલોજર પ્રવરસેના કરીને જે હતો તેના દ્વારા તેનો ઉછેર કરવામાં આવેલો હતો, એટલે આ પુત્ર જે હતો તે પ્રવરસેના બે તરીકે ઓળખાયો. ત્યારબાદ માતૃગુપ્ત જે ઈસવીસન 14મી થી ઈસવીસન 19મી ની અંદર શાસક બન્યો, અને તેણે તેને વિક્રમાદિત્ય, એ વખતે જે વિક્રમાદિત્ય હતો આપણે જે જોયો બીજો વિક્રમાદિત્ય, તે વિક્રમાદિત્ય એ પણ ઉજ્જૈનનો રાજા હતો. તેણે હિરણ્યના મૃત્યુ બાદ આ માતૃગુપ્તને કશ્મીરના રાજા તરીકે ફરીથી પ્રસ્થાપિત કર્યો અને તેને ત્યાં મોકલ્યો હતો, અને આ સમયે ટોરામાનાનો જે પુત્ર હતો પ્રવરસેના બે તે પણ મૃત્યુ પામ્યો. એટલે પ્રવરસેના અને તેના બીજા જે માણસો હતા તેના મદદથી શ્રીનગર ઉપર આક્રમણ કરવામાં આવ્યું, અને આ વખતે એમ્પાયર જે વિક્રમાદિત્ય હતા તે પણ ઉજ્જૈનના, તે પણ 19મી સદીની અંદર મૃત્યુ પામ્યા, અને માતૃગુપ્ત જેને વિક્રમાદિત્ય કાશ્મીરનો રાજા બનાવેલો હતો તે અહીંયાનો ત્યારબાદ જે રાજા બની ગયો, અને પાછળથી તે એક બૌદ્ધ મોંક બની ગયો, અને તેણે આગળ જતા પ્રવરસેનાના પુત્ર તોરમાનાના પુત્ર પ્રવરસેના બેને દત્તક લઈ અને કાશ્મીર પર એને શાસક બનાવેલો હતો. પ્રવરસેના બે ત્યારબાદ અહીંયાનો રાજા બન્યો, અને એ મૃત્યુ પામ્યો ત્યારે યુધિષ્ઠિર બે, અહીંયા યુધિષ્ઠિર એટલે અંધ યુધિષ્ઠિર ની વાત કરીએ છીએ, તેના વંશજની અંદર અંધ યુધિષ્ઠિરના વંશજની અંદર જ આ યુધિષ્ઠિર બે પણ થઈ ગયો, તે અહીંયાનો રાજા બન્યો, અને તે શાલિવાહન શક ના સમયના સાથે સાથે આ રાજા બનેલો હતો. ત્યારબાદ નરેન્દ્રાદિત્ય કે જે લક્ષ્મણના નામે ઓળખાયો તે 118 થી લઈને 131, ત્યારબાદ તુંજીના કે રણાદિત્ય જે એક કવિ હતો તે 131 થી 173 ઈસવીસનની વચ્ચે રાજા બન્યો. આ રણાદિત્યએ રાણા રંભા સાથે લગ્ન કરેલું હતું, અને આ રાણા રંભા એ ભમરાવંશીની જે ના જે દેવી હતા તેના અવતાર તરીકે પૂજ્ય હતા. ચોલા કિંગ રતિસેન એણે આ બધી વસ્તુઓ અને એણે આ બધા જે રિચ્યુઅલ્સ ને બધું હતું તેને શોધી કાઢેલું હતું. રાણાદિત્યે એ વખતે અમૃત પ્રભા નામની એક બીજી કન્યા સાથે પણ લગ્ન કરેલા હતા જે કુલુત્તાના રાજાના પુત્રી હતા. કુલુત્તા એટલે કુલુત્તા કિંગ એટલે આજના કુલુના રાજા. આજે હિમાચલ પ્રદેશની અંદર જે કુલુ તરીકે જે વિસ્તાર ઓળખાય છે તે એ જમાનામાં કુલુત્તા તરીકે ઓળખાતું હતું, અને તેના વંશજ હતા. અને આ રાણાદિત્ય ત્યારબાદ અમૃત પ્રભા સાથે પોતાનું જીવન આગળ વિતાવેલું હતું, અને બીજી પહેલી જે પત્ની હતી રાણા રંભા તેની સાથે પણ તે આગળ જતા
એમની સાથે પણ એ સંપર્કમાં રહેલા હતા અને એમને પણ એમણે ઇક્વલ મહારાણી તરીકેનો દરજ્જો આપીને તેમને માન સન્માન આપેલું હતું. અને હમણાં સમયે લક્ષ્મી, દેવી લક્ષ્મી એમને વર્શિપ કરવા માટે દર શુક્રવારે તેમની પૂજા કરવામાં આવતી હતી અને તે દર શુક્રવારે પૂજા કરતા હોવાથી આ સમયગાળો કે આ સમયની અંદર ત્યારબાદ લક્ષ્મીજીનો દિવસ એટલે શુક્રવાર એવી રીતના ઉજવણી આ દિવસથી કરવામાં આવતી હતી અને જે ધીમે ધીમે આખા ભારતની અંદર પ્રવર્તમાન થઈ. પરંતુ આ રાજા ત્યારબાદ કોઈ પણ સંતાન વિહોણો હોવાથી મૃત્યુ પામ્યો અને તેનો જે સન હતો તેનું નામ પણ વિક્રમાદિત્ય હતું. બીજી પત્નીથી તેનો જે સન થયો અમૃત પ્રભાથી, તે પુત્ર એટલે વિક્રમાદિત્ય, તેણે આ કિંગડમને હસ્તગત કર્યું અને તે ત્યારબાદ તેનો રાજા બન્યો. અને 173 થી ઈસવીસન 215 ની અંદર વિક્રમાદિત્ય બન્યો અને ત્યારબાદ તેનો પુત્ર બલાદિત્ય એ 215 થી 252 ની અંદર રાજા બન્યો. ત્યારબાદ કારકોટા ડાયનેસ્ટી એ કાશ્મીરની અંદર શાસક બન્યા, જેનો પ્રથમ રાજા હતો દુર્લભવર્ધના, જે આ બલાદિત્યનો સન ઇન લો હતો એટલે જમાઈ હતો. બલાદિત્યને પોતાને કોઈ સંતાન નહીં હતું પણ એક બાળકી, સ્ત્રી પુત્રી, એક પુત્રી હતી અને જેનો જે પતિ હતો તે દુર્લભવર્ધના હતો અને તે ત્યારબાદ રાજા બન્યો. એટલે અહીંયાથી કારકોટા ડાયનેસ્ટીની શરૂઆત થઈ. દુર્લભ, ત્યારબાદ એનો જે પુત્ર હતો દુર્લભકા કે પ્રતિપાદિત્ય, તે ઈસવીસન 288 થી 338 સુધી શાસક બન્યો. ચંદ્ર પ્રતિપા કે વર્ણાદિત્ય એ 338 થી 397 માં શાસક હતો. તારાપીડા અથવા તો ઉદયદિત્ય તે 397 થી 431 નો રાજા હતો અને આનો પુત્ર જે લલિતાદિત્ય કે જે મુક્ત પીડા લલિતાદિત્ય તરીકે ઓળખાયો તે એક કવિ હતો અને 431 થી 467 ની વચ્ચે તે રાજા બન્યો. આ લલિતાદિત્યથી અત્યારે આજે આપણે આ બીજો પાઠ અહીંયા અટકાવીએ છીએ અને આગળ આપણે આ લલિતાદિત્યથી વાત કરવાની શરૂ કરીશું. આભાર. ત્રીજા સેશનની અંદર આપણે ફરીથી મળીએ છીએ.